હવે આગળ વાત કરીએ તો રાજપીપળા સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરોએ દુકાનદારો સાથે 2.5 કરોડનું છેતરપિંડી કરી. ખાતે સંતોષ 4 રસ્તા પાસે આવેલ સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, જેમાં સુરત, વ્યારા, બારડોલી અને વડોદરાના મળી 8 જેટલા ભાગીદારો છે. આ બિલ્ડરોએ ભેગા મળીને આ કોમ્પ્લેક્સમાં અંદાજિત 204 જેટલી દુકાનો અને ઓફિસો બનાવી છે, જેમાંથી 140 જેટલી વેચાણ કરેલી છે અને કેટલીક ભાડે આપેલી છે. દુકાનધારકો દ્વારા મામલામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જેટલા લોકોને વેચાણ દસ્તાવેજ થયો તેમાં કોઈ પાસેથી 58,000, કોઈ પાસેથી 51,000 જેવી જગ્યા પ્રમાણે એડવાન્સ આજીવન મેન્ટેનન્સ લઈ લીધું હતું. આમ અંદાજિત 2.5 કરોડ જેટલી રકમ આ બિલ્ડરો લઈને જતા રહ્યા છે. ફરિયાદમાં ઘણા બધા દુકાનદાર પાસેથી લાઈફ ટાઈમ મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. કોમન પાવર બેકઅપ માટે જનરેટર મૂકવાનું હતું તે મૂકેલ નથી. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ફાયર સેફ્ટી મૂકવાની હતી જે મૂકેલ નથી. પાર્કિંગ આપવાની વાત હતી જે આપેલ નથી અને છેતરપિંડી કરવામાં આવી છે. કોમન ટોયલેટ સુપરત કરેલ નથી. દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે પરંતુ સિટી સર્વરમાં કે નગરપાલિકામાં રજીસ્ટર થતા નથી, કારણ કે કોમ્પ્લેક્સ પર બોજો છે. તો આ રીતે અમારી જોડે છેતરપિંડી કરી છે. એક તરફ અમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યો છે અને બીજી બાજુ એ દુકાન માર્ગે જ કરીને લોન લીધી છે. આ સાથે જેઓની દુકાન નંબર FF58 છે, જેમના નાણાં 16 લાખ જેટલા છેલ્લા 4 વર્ષથી આપેલા છે અને અમને દસ્તાવેજ કરી આપેલ નથી. 3 કુલ સાઈઝ લિફ્ટ મૂકવાની હતી જે મૂકેલ નથી. 3 લિફ્ટ બંધ છે જેથી દાદર ચઢીને જવું પડે છે. ખાસ કરીને બીમાર અશક્ત લોકો માટે લિફ્ટના અભાવે ભારે તકલીફ પડે છે. આમ બિલ્ડરોની અને ભાગીદારો દ્વારા કુલ 2.5 કરોડ જેટલી રકમની ગેરરીતિ કરેલ છે, જેમનો સંપર્ક કરવા છતાં કોઈ સંપર્ક થતો નથી. આ અંગે નિલેશ વસાવા ફરિયાદી દુકાનદારે જણાવ્યું છે કે અમારી સાથે છેતરપિંડી કરાઈ છે, કોઈ પણ જાતનું મેન્ટેનન્સ થયું નથી. આ સાથે દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે પરંતુ સિટી સર્વેમાં નગરપાલિકામાં રજીસ્ટર થતા નથી, કારણ કે કોમ્પ્લેક્સ પર બોજો છે. તો આ રીતે અમારી જોડે છેતરપિંડી કરી છે. એક તરફ અમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યા છે અને બીજી બાજુ એ દુકાન માર્ગે જ કરીને લોન લીધી છે. જનરેટર, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ આપવામાં આવી ન હોવા છતાં બિલ્ડરોએ 2.50 કરોડ ઉઘરાવી લીધા છે. પોલીસ આ દિશામાં ન્યાયી તપાસ કરી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી છે. પાર્કિંગની સુવિધા નથી, તેમાં ચોમાસું અંદર પાણી સીધું બેઝમેન્ટના જતું રહે છે, જેના કારણે આખું બેઝમેન્ટ પાણીથી ભરાઈ જાય છે. સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સના મંત્રી ગૌરાંગ વસાવા જણાવે છે કે બિલ્ડરોએ અમારી પાસેથી લાઈફ ટાઈમ મેન્ટેનન્સનો ખર્ચો લીધો હતો, પાવર બેકઅપ માટે જનરેટર પણ આપી છે એવી વાત પણ થઈ હતી. આજે કોમ્પ્લેક્સમાં લાઇટો નથી તો કોમ્પ્લેક્સવાળાને અંધારામાં રહેવું પડે છે. ખાસ કરીને કોચિંગ ક્લાસવાળાઓને લાઇટ બંધ કર બાર લોબીમાં બેસીને ફરવું પડી રહ્યું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. નમસ્કાર, મારું નામ ગૌરાંગ વાસા, સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ મંત્રી. અને આજે હું જણાવું તો આજે અસાંજો ગ્રુપના સુરતના પછી સોનગઢ વ્યારાના એવા અસાંજો ગ્રુપના બિલ્ડરો અમારો સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ એ લોકોએ ઊભો કર્યો હતો. એમને ઘણા બધા અમારા દુકાનદારો પાસેથી લાઈફ ટાઈમ મેન્ટેનન્સ લીધું હતું, એવી અમારી પાસે ઘણી બધી રકમો લીધી હતી, એવી અમારી સાથે છેતરપિંડી કરી છે. અને ત્યારબાદ એમને જણાવ્યું હતું બ્રોશરમાં કે અમે જનરેટર પણ આપીશું પાવર બેકઅપ માટે, એ પણ નથી આપ્યું. એવા ઘણા બધા આજે તમે જોઈ શકો છો કે અમારા કોમ્પ્લેક્સમાં એવા આજે લાઇટો નથી તો એ લોકોએ અંધારામાં બહાર ક્લાસ ચલાવવા પડે છે. હા, નામ બોલી.